નમસ્કાર મિત્રો, કોપા ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો ટોપિક છે આઈટીઆઈ એડમિશન કન્ફર્મ કર્યા બાદ જરૂરી ડોક્યુમેન્ટ્સ અને ફી વિશે સચોટ માહિતી. તો મિત્રો, પ્રવેશ માટેના જરૂરી દસ્તાવેજો જેમ કે જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, એમાં માર્કશીટ છે, એમાં ધોરણ 8, 9 અને 10ની માર્કશીટ રહેશે. જે પણ ટ્રેડમાં તમે એપ્લાય કર્યું છે, જે પણ ધોરણથી તમે એપ્લાય કર્યું છે એનું માર્કશીટ તમારે રજૂ કરવાની રહેશે. ત્યારબાદ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિ, એ પણ તમારે ઓરિજિનલ રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ જાતિ અંગેનું એટલે કે તમારા કેટેગરી અંગેનું પ્રમાણપત્ર, જેમાં એસટી, એસસી, એસસીબીસી અને ઈડબ્લ્યુએસ, જે મિત્રો જે લાગુ પડતું હોય એ તમારે ઓરિજિનલ રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ આધાર કાર્ડ, માન્ય સંસ્થા તરફથી મળેલ ફોટો આઈડી પ્રૂફ એટલે કે તમારું જે ઓરિજિનલ આધાર કાર્ડ છે ફોટોવાળો, એ તમારે રજૂ કરવાનો રહેશે. ત્યારબાદ એસીબીસી અને ઓબીસીના કિસ્સામાં નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ એક સર્વિસ મેનનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે. જે પણ મિત્રો એક સર્વિસ મેન ધરાવે છે, એમણે એમનું ઓરિજિનલ એક સર્વિસ મેનનું પ્રમાણપત્ર બતાવવું પડશે. ત્યારબાદ દિવ્યાંગનું પ્રમાણપત્ર એટલે કે જે મિત્રો ડિસેબિલિટી ધરાવે છે એટલે કે દિવ્યાંગ ધરાવે છે, એમણે દિવ્યાંગનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ દિવ્યાંગના કિસ્સામાં જો બીઆરસીનું સુટેબિલિટીનું પ્રમાણપત્ર હોય તો એ તમારે રજૂ કરવાનું રહેશે. એ તમારે અમદાવાદથી તમારે મળી રહેશે. ત્યારબાદ રાજ્ય બહારના ઉમેદવારો છે, એમણે એમનું ડોમિસાઇલ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ તમામ મિત્રોએ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ રજૂ કરવાના રહેશે. આ બધા ડોક્યુમેન્ટ તમારે ક્યારે જરૂર પડશે? જ્યારે તમારું ફર્સ્ટ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ થઈ ગયા બાદ એમનું રિઝલ્ટ આવે છે અને રિઝલ્ટમાં તમારું જે તે આઈટીઆઈમાં અલોકેટ કર્યું હશે તે આઈટીઆઈમાં જઈ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવું પડશે અને ત્યારબાદ તમારું ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારા ચેક કરશે અને વેરીફાય કરી તમને એડમિશન આપી દેશે. બરાબર, એના પછી જો એડમિશન તમારું થઈ જાય છે, કન્ફર્મ થઈ જાય છે, પછી એનું ફીનું કેવું સ્ટ્રક્ચર હશે? તો મિત્રો, સરકારી સંસ્થાઓમાં તાલીમી ફીનું ધોરણ આ રીતે નક્કી કરેલ છે, જેમાં ઉમેદવારોની કેટેગરી જનરલ, બક્ષી પંચ અને ઈડબ્લ્યુએસ હશે. તો એમણે 250 ડિપોઝિટ પૈકી અને 600 ટ્યુશન ફી રકમ રહેશે. તો ટોટલ એમણે 850 રકમ જમા કરવાની રહેશે. અને જે ઉમેદવારો કેટેગરી એસટી, એસસીબીસી અને મહિલાઓ, દિવ્યાંગ, એમના માટે 250 ડિપોઝિટ રહેશે અને એમણે ટ્યુશન ફી રહેતી નથી, તો એમણે ટોટલ 250 જમા કરવાના રહેશે. તો મિત્રો, આમાં ડિપોઝિટની રકમ તમને મળવા પાત્ર રહેશે અને ટ્યુશન ફી તમને મળવા પાત્ર રહેશે નહીં. આમાં ટ્યુશન ફી કેવી રીતે કેલ્ક્યુલેટ કરી છે કે તમારો મહિનાનો તમારી ટ્યુશન ફી તમારી 100 રૂપિયા લેખે, 6 મહિનાની 600 રૂપિયા, એમ વર્ષની તમારે 600 રૂપિયા, અને જો 2 વર્ષવાળા કોર્સ હોય તો એમાં તમારે 600 એટલે 1200 રૂપિયા તમારે જમા કરવા પડશે. અને 250 ડિપોઝિટ તમારે તમે જ્યારે કોર્સ પૂર્ણ કરો છો ત્યારે તમને મળવા પાત્ર રહેશે. તો દરેક મિત્રોને જણાવવાનું કે તમારે જે ફર્સ્ટ રાઉન્ડ તમારું ચોઇસ ફિલિંગ થાય છે, એના પછી રિઝલ્ટ આવે છે અને ત્યારબાદ તમારે આ ડોક્યુમેન્ટ લઈને તમારી જે તે સંસ્થામાં જવાનું રહેશે, ત્યાં તમારું વેરિફિકેશન થશે, તમને એડમિશન મળશે, ત્યારબાદ આ ફી તમારે જમા કરવાની રહેશે. તો આ વિડીયોને જોવા માટે તમામ મિત્રોને થેન્ક યુ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.